આ જતું રહ્યું મારા જીવનમાંથી, હવે શું જીવન કરવું છે, મારો ધંધો વિખાઈ ગયો, હવે મારે શું જીવન કરવું છે, મારો આટલા એમ કે પ્રેમથી ચણેલું મારું આખા મકાન હતું એ ગીરવે મુકાઈ ગયું, એટલે રાજ ટ્રાવેલ્સના માલિક અપઘાત કરીને મરી ગયા, તમને ખબર હોય તો, મુંબઈમાં, જેણે આખા ગુજરાતને એમ કે વિદેશ પ્રવાસ કરાવ્યો, રોમમાં, રસપુરીન, પેરિસમાં પાત્રાનું સૂત્ર પહેલી વાર આપ્યું, સૌથી મોટી ટ્રાવેલ કંપની ભારતની, એના સીઈઓ માથે દેવું થઈ ગયું, મકાન ગીરવેની નોટિસ આવી, તેને એમ થયું કરાર મારું તો નાક કપાઈ જશે સમાજની વચ્ચે, આ મકાન છોડીને જવું પડશે, તો આપઘાત કરી લીધો મુંબઈમાં. ભલભલા લોકો હોય, એમને કહેતો સામાન્ય નભણ માણસ, આ તો ભણેલો ગણેલો એસ્ટાબ્લિશ માણસ, કુટુંબ કબીલાવાળો કરોડપતિ માણસ. મારો મુદ્દો જે છે એ છે, કૃષ્ણના ચરિત્રથી માંથી તમે જુઓ, જે ઘડીએ કૃષ્ણને છોડવાની વાત આવે છે ને, કૃષ્ણ સહજતાથી છોડી દે છે. ભગવદ્ ગીતાનો પાયાનો જે કોઈ સિદ્ધાંત હોય ને, 18 અધ્યાય તમને ગીતાના યાદ ન રહે ને, તો ગાંધીજીએ એક સગવડતા કરી દીધી છે. ગાંધીજીએ ગીતાનો અનુવાદ કરેલો ગુજરાતીમાં, અને એનું શીર્ષક આપેલું, એક શીર્ષક છે ને, બાકી ગીતા આવી ગઈ, તમારે અંદર ખોલીને વાંચવી ન હોય તો, અનાશક્તિ યોગ, ડિટેચમેન્ટ, અનાશક્તિ યોગ, કામ કરવું, એટેચમેન્ટ રાખવું કોની આરે, કર્મ આરે, ફળ આરે નહીં. ધારો કે મારે એક લેખક છું, મારે એક પુસ્તક લખવાનું છે, પુસ્તક લખવું એ મારું કર્મ, તો પૂરેપૂરો જીવ રેડી દેવાનો લખવામાં, એના માટે 5 વખત ધક્કા ખાવા પડે, ક્યાંક તો ખાવાના, એક શબ્દ સુધારવા માટે એક રાતનો ઉજાગરો કરવો પડે તો કરવાનો, જીવ રેડી દેવાનો, પણ પછી એમ મનમાં નહીં રાખવાનું કે આટલા બધા જીવ રેડીને પુસ્તક બનાવ્યું, લોકોએ તો લીધું જ નહીં, લોકોએ તો વાંચ્યું જ નહીં, એમ કરીને દુઃખી નહીં થવાનું. તમારું કર્મ માટે તમારે એટેચ રહેવાનું, પરિણામ માટે એટેચ નહીં રહેવાનું. કર્મ કર્યું, તમે સમય પસાર કર્યો, તમારી કલાકો સારી ગઈ, તમે બે મહિના પુસ્તક તૈયાર કરવા ગયા, સંતોષ છો કલેજાને કે ના ના આપણે સારું કામ કર્યું, બસ એ સંતોષ તમારો ભેગો આવશે. પછી લોકોને ન ગમે તો કાંઈ વાંધો નહીં, એનો અફસોસ કરવા જાવ તમે ડિપ્રેશનમાં આવી જાઓ, આવા અફસોસ કરવા જાવ. કલાકારો બહુ બધા ડિપ્રેશનમાં ફરતા હોય, શું કામ, કારણ કે જીવ રેડીને કળાનું કોઈક ચિત્ર તૈયાર કરે ને કોઈક સંગીત તૈયાર કરે ને પછી હાલે નહીં, એટલે ડિપ્રેશનમાં આવી જાય. એ ચાલે નહીં, એ તમારા હાથમાં નથી, એ અકળ રહસ્ય છે, એ તમારા વિધાતાના હાથમાં છે, ભાગ્યના હાથમાં છે. તમારે જીવનમાં જો ડિપ્રેશનથી દૂર રહેવું હોય તો આ એક જ વાત યાદ રાખવાની છે, અનાશક્તિ. કામ રાખવાનું, કામ દિલથી કરવાનું, કામ ચોરવાઈ નહીં કરવાની, કામ છોડીને ભાગવાનું નહીં, પરીક્ષાની દિલ રેડીને તૈયારી કરવાની, પરીક્ષા જીવ ઉપર આવીને આપવાની. 3નો ટકોરો વાગે આમ આમ એ ભેગું બેસી જવાનું લખવા માટે, 6નો ટકોરો વાગે ત્યાં લગી તમારે છેલ્લી લીટીએ લીટી લખાય એટલું લખવાનું, પણ પછી અનાશક્ત થઈ જવાનું. પેપર પૂરું થયું પછી એટેચમેન્ટ પૂરું, તમે એટેચમેન્ટ રાખશો નહીં, પૂરી થઈ ગયેલા પેપર આરે તો ફાંસી લટકવું પડશે કોક દી. પેપર પૂરું, એટેચમેન્ટ પૂરું, આપણે કામ કરી લીધું, આપણે જોઈ લીધું કે આપણે સારું કામ કર્યું છે, હવે એ તો ચા પીધા વગર કોક જોશે માર્ક નહીં આપે, અને કોક બે કપ ઠઠાડીને જોશે બે માર્ક વધારે આપશે. મનમાંથી એનો ભાર કાઢ નાખવાનો, એ એની જોણે, પરિણામની ચિંતા એ કરે, પરિણામ મળવાનું હશે તો મળશે, નહીં મળવાનું હોય તો નહીં મળે. આપણું કામ કર્મ કરવાનું હતું, એ આપણે જીવ રેડીને કોરા પેપર મૂકીને નહીં જવાનું કે આપણે તો કર્મ કરવાનું ક્યાં ચિંતા જ છે, ફળ જ નથી મળવાનું તો કોણ કર્મ કરે. ભગવદ્ ગીતાના શ્લોકનો છે ને અમે ગુજરાતી હોય અનુવાદ બહુ ખોટો કર્યો છે મારા લેખકોએ, બધાએ શું અનુવાદ કર્યો, કર્મ કરવું પણ ફળની આશા ન રાખવી, આવું છે જ નહીં. કર્મણ્ય વાધિકારસ્તે મા ફલેશુ કદાચન, કર્મ ઉપર તારો અધિકાર છે, ફળ ઉપર તારો અધિકાર નથી, અધિકાર નથી. આશા રાખો ને, આશા રાખો કે પહેલા નંબરે પાસ થઈશ, આશા ન રાખવી એવું ક્યાંય ભગવદ ગીતામાં કીધું નથી, આશા રાખવી પણ અધિકાર તારો નથી, એ તારો એરિયા નથી, તમે આશા રાખી શકો. હું એવી આશા રાખું ને, આશા તો કોઈ પણ માણસ નરેન્દ્રભાઈ આશા રાખી નહીં રાખતા હોય, રાખતા જઈશે ને કે આપણે જાય દિલ્હીમાં, કાલે જ જીતા છે એટલે હવે તો આશા પ્રબળ થઈ હશે, અને આપણને તો શું વાંધો હોય, ગુજરાતી તરીકે આપણી આશા વધી ગઈ કે માંડ વારો આવશે આપણો એમ, કારણ કે દિલ્હીમાં તો વારો બહુ ઝડપથી ગુજરાતીઓનો આવતો નથી, રેલવેના પાટા નથી મળતા આપણને, તો પીએમ ક્યાંથી બનાવે કોઈ, પણ આશા તો આખા ગુજરાતની છે, આશા ખાલી એકલા નરેન્દ્રભાઈની નથી, આખા ગુજરાતની, એટલે તો ગુજરાતે ખોબલે ખોબલે મત આપ્યા કે ભાઈ ના ના તમે પહોંચો, આ વખતે તમને નહીં કાંઈ અમને વાંધા હશે તો અમે આ વખતે નહીં કાઢીએ, આ વખતે તમે પહેલાં આગળ મૂળ છે એ લડી લ્યો પછી અમે લડી લેવું એમ. પણ જે આશાની વાત છે એમાં નહીં, અધિકાર આપણા હાથમાં નથી, કાંઈ પણ બની શકે. તો રાજીવ ગાંધી ચૂંટણી લડતા હતા, રાજીવ ગાંધીનું મૃત્યુ થઈ ગયું અચાનક, ને નરસિંહરાવ વડાપ્રધાન થઈ ગયા, એને ટિકિટ નહોતી મળી, જેને માણસને ટિકિટ જ નથી મળી ચૂંટણીમાં, એ પણ વડાપ્રધાન થઈ ગયો દેશનો. ફળ ઉપર તમારો અધિકાર નથી, એ તો કુદરત નક્કી કરશે ફળ કેવું મળે ને કોને મળે ને ક્યારે મળે,
એને નરસિંહરાવના કપાળે ફળ લખ્યું છે તો લડવાવાળા મરી જશે અને જેને ટિકિટ નહીં મળી હોય એ બેસી જશે ને છ વર્ષ બેસશે પૂરા. એવું નહીં બેસી ગયા એટલે પાછા ઉતરી જશે છ મહિનામાં. મારો પોઈન્ટ એ છે મિત્રો, હું વાત એટલા માટે બહુ આમ ઊંડો ઉતરીને કરું છું તમને કે આ વસ્તુ સમાજને બહુ અત્યારે પીડે છે. હાય હાય મારો બંગલો ના બહેનો, હાય મારું પરિણામ નિષ્ફળ ગયું. પણ કર્મ કરવાનું, બીજી વાર કરવાનું, ત્રીજી વાર કરવાનું. કૃષ્ણ ક્યારેય યુદ્ધથી ભાગ્યા નથી. યાદવાસ્થળીમાં તમે વર્ણન વાંચો ને, ધર્ભની સળી લઈને લડ્યા છે છેલ્લે. નીચે સળી પડી હોય ને, સળી ઘાસની, ઘાસની સળીનું શસ્ત્ર બનાવીને લડ્યા છે. એમ નથી વિચાર્યું કે હે હવે તો જવાનો ટાણું આવી ગયું, હવે ભજન ગાઓ ને આપણે બેઠા રહ્યું, આ યાદવા સ્થળીને જે થવું એ થાય. એમની કર્મ કર્યું જ છે એમણે છેક લગી, પણ ફળની અપેક્ષા વગરના કર્મ કર્યા છે. હસ્તિનાપુરમાં એણે 400 વારનો પ્લોટ લેવાનો હતો, જીતી ગયા પછી કે આ વખતે તમને ટેકો કરી દઉં હરખાઈનો, યુદ્ધની અંદર જીતાડી દઉં, પછી આપણે જ્યારે હસ્તિનાપુર સ્ટેટ સોસાયટીની તમે સ્થાપના કરો ત્યારે આપણા પ્લોટ રાખજો. એમાં 400 વારનો નહીં, 4 ઇંચની જમીન લેવા રોકાણા નથી, સુવા નથી રોકાણા. દુર્યોધનની ઘેર વિદુરની ઘેર ભાજી જમીન નીકળી ગયા છે બહાર સીધે સીધા, હું રોકાશ નહીં. આ ફળ નથી, કર્મ કરવાનું જ મારે. હસ્તિનાપુર માટે જ કર્મ કરવાનું છે, પણ હસ્તિનાપુરમાં મારે ફળની ચિંતા નથી કરવાની. સિમ્પલ લોજિક છે, હું જે વાત હતો ત્યાં પાછો આવું તો સિમ્પલ લોજિક છે કે તમને ગોપીઓ છોડવી પડે, તમે તમારું વતન છોડવું પડે, જેની સાથે તમે મોટા થયા છો એવા મિત્રો છોડવા પડે, આખો માહોલ છોડવો પડે, ગોકુળ મથુરા વૃંદાવનનો જ્યાં તમે બાળપણ આખે આખું ગુજાર્યું તમારું. તો અંગ્રેજીમાં જે બહુ બધા કહેતા હોય ને મોટા મોટા ફિલોસોફરો, મૂવ ઓન, લાઈફમાં આગળ વધો, મૂવ ઓન, પાછળ ફરી ફરીને ન જુઓ, આગળ વધો, આગળ વધો. કૃષ્ણે આ કરીને બતાવ્યું, મૂવ ઓન. એકવાર ગોકુળ મથુરા વૃંદાવન છોડ્યું તો પછી પાછા નથી ગયા. ઉદ્ધવજીવાળા સરસ પ્રસંગો આપણી પાસે છે, સંદેશાઓ આવ્યા, આ તે બધું થયું, કૃષ્ણએ પાછો પગ નથી મૂક્યો, નીકળી ગયા, મૂવ ઓન. મારી દુનિયા કઈ વાતો નહીં, રાધા છૂટી ગઈ, ગોપીઓ છૂટી ગઈ, મિત્રતા છૂટી ગઈ, પ્રેમ છૂટી ગયો. દર્દ તો થયું હશે ને, કૃષ્ણની દર્દ થયું હશે, પણ કૃષ્ણે એના આંસુ સારીને મેં કીધું એમ ટીક 20ની બોટલને ગળા ફાંસા ખાવાના દુપટ્ટા અને રેલવે લાઇનના પાટાને એવું ગોતવાની ચિંતા નથી કરી. કૃષ્ણે એમ વિચાર્યું છે કે જો જીવનની અંદર આપણે આપણી યાત્રા ચાલુ રાખશું ને તો બીજા સ્ટેશન તો આવતા રહેશે. રાધા જતી રહી તો રૂકમણી તો આવશે જ, સત્યભામાં આવશે જ, પણ તમે ચાલવાનું બંધ કરી દેશો સ્ટેશન કંઈ મળવા નહીં આવે ઘેર તમને. યાત્રા ચાલુ રાખવી મહત્વની છે, મૂવ ઓન. ગમે એવું દુઃખ થાય, ગમે એવું દર્દ થાય, બહુ જાજી રડારોડ કરવાને બદલે આગળ વધો, પાછળ રસ્તો બંધ થઈ ગયો છે તો આગળ વધો. એટલે એ આપણા ગુજરાતી બહેના કૃષ્ણ. બીજો મહત્વનો નિર્ણય અહીં અમારા જે યુવાન મિત્રો બેઠા છે એના માટે બહુ કામનો, અને જે વડીલો ઘણી વખત શિક્ષણમાં કે એમાં રસ ન લેતા હોય એમને કામનો. જ્યારે કંસને માર્યો છે કૃષ્ણએ, ત્યારે કૃષ્ણ માટે તો ગાદી તૈયાર છે. તમે વિચાર કરો, અર્જુનને પોતાના સ્વજનને મારવાની વાત આવે ને પરસેવો છૂટી જાય છે, વિષાદ થઈ જાય છે, ડિપ્રેશન આવી જાય છે. હું હમણાં હસતા હસતા કહેતો હતો કે ભાઈ વિશ્વની સૌથી પહેલી મોટિવેટિંગ સ્પીચ છે ને એ કૃષ્ણે આપેલી, ભગવદ્ ગીતા મોટિવેશનની સ્પીચ છે. આજે ભલે કેટલાય દુનિયાભરમાં ફોરેનમાંથી આવે મોટિવેશનના ગુરુ સ્પીકર્સ દુનિયાને બેઠા કરવા માટે, પ્રેરણાના બધા પાવા માટે, પણ પહેલી વિશ્વને મોટિવેશન સ્પીચ શું એ દુનિયાને બતાવ્યું હોય તો એ ભારતમાં કૃષ્ણે બતાવ્યું છે. યુદ્ધના મેદાનની વચ્ચે એક યોદ્ધો ડિપ્રેશનમાં સરી પડ્યો છે, રડવા માંડ્યો છે, નથી લડવું નથી લડવું એવી વાતો કરવા માંડ્યો છે, ત્યારે એને બેઠો કરવાનો છે. અને સૌથી મહત્વની વાત એ છે, મોટિવેશન હું એટલા માટે કહું છું કે કૃષ્ણ ધારે તો એમ કહી શકાવ કે કાંઈ વાંધો નથી લડવું, જા બાજુમાં જતો રહે, હું એકલો લડી દઈશ તારા વતી, મને તો આવડે છે લડતા, અને હું એક જ મિનિટ થશે મને લડતા. કૃષ્ણને ખબર છે, ગોમાઈ ગોટમાં એક સરસ સંવાદ છે, અક્ષય કુમાર પરેશ રાવલ એમ કહે છે કે મુજે મેરા કામ હે રાસ્તા દિખાના, પહોંચના તુમારા કામ હે, મેરા કામ હે રાસ્તા દિખાના, પહોંચના તુમારા કામ હે, હું તને બતાવી દઉં કે આ રસ્તો આમ જાય ને આ રસ્તે ચાલવું જોઈએ, પણ પછી તારા વતી ચાલી ન દઉં તો તારે ચાલવાનું હોય, હું સારથી છું, તારે મારથી બનવું હોય તો તારે હાથમાં ગાંડી ઉલીને ટંકાર કરતા શીખવું પડે, હું તારો રથની દિશા નક્કી કરી દઉં, પણ તારા વતી ગાંડીવ ન ચલાવું, તારા વતી પ્રહાર ન કરું. આપણા 90% ભગવાન પાસેની જે માગણીઓ હોય જ ને એ આપણા વતી ભગવાન પ્રહાર કરે ને એવી હોય છે. આપણા રથની દિશા તો આપણે સોંપવી જ નથી, રથ તો આપણે હલાવો જ પાછો, આપણે લિસ્ટ લઈને જાય એમ. હું તો ઘણી વાર મેં એક વખત તો રમૂજમાં એક જગ્યાએ કહેલું
કે આપણે ઘણા બધા ભગવાનના મંદિરો હોય ને આસપાસ બધા માગવાવાળા ભિખારીઓ બધા બેઠા હોય બહાર કોઈ અનાજ માગવા માટે, કોઈ રૂપિયા પૈસા માગવા માટે જોડી પાથરીને, અને અંદર મંદિરમાં ભિખારીઓ જ બેઠા હોય પાછા, મંદિરની બહાર પણ ભિખારી ને મંદિરની અંદરની ભિખારી, અને અંદર ભિખારી હોય ભલે ને કારમાંથી ઉતરીને ગયો હોય, સૂટ પહેરીને ગયો હોય, પણ હોય તો ભિખારી જ પાછો, જેવો મંદિરની અંદર પગ મૂકે ને એટલે ભીખનું લિસ્ટ ચાલુ કરી દે, કે આ વખતે આપણી દીકરીનું સારું ઠેકાણું ગોતી દેજો, આ વખતે આપણા છોકરાને પહેલા નંબરે પાસ કરીને ફોરેનનો વિઝા અપાવી દેજો, આ વખતે આપણો મકવલી જમીન જે ટાંચમાં પડી છે એ રિલીઝ કરાવી દેજો, આ બધું કરાવી દેશો તો હું તમને એમ કે છે ને આવતા વખતે સોનાનું છત્ર ચડાવવા આવીશ. જોજો આવા દ્રશ્યો મેં તો જોયા છે નજરે. એટલે આ તો ડીલ થઈ, આ ભક્તિ નથી, આ તો સોદાબાજી છે. ભક્તિમાં તો સમર્પણ હોય, કરિષ્ય વચનમ તવો હોય. એટલે મેં કીધું ને આપણે સારથી તો બનાવવા જ નથી કૃષ્ણને, આપણે તો જાતે જ રથ ડ્રાઈવ કરવો છે, આપણે જ બધું નક્કી કરી લેવું. તો પછી કૃષ્ણ કેવું છે કે આ રથને મારે આ દિશામાં લઈ જવો છે, હાલો પહોંચી જતો તો જરાક ધક્કો મારવા, એમનો આવે તમને ધક્કો મારે પછી તો આવીને. એટલે હું કહું છું કે કૃષ્ણની પાસેથી શીખવાનું એ પણ છે કે જ્યારે એને લડવાનો વારો આવ્યો ને કંસની સામે, ત્યારે એની બાજુમાં કોઈ બીજો કૃષ્ણ નથી ટેકો કરવાવાળો. 16 વર્ષની ઉંમરે એને નહીં વિષાદ થયો કે સગા મામાને મારી કેમ નાખો, જો અર્જુનને થાય તો કૃષ્ણને ન થાય, અર્જુન કરતાં તેની ઉંમર નાની છે, અર્જુન કરતાં દુનિયા એને ઓછી જોયેલી છે, પણ કૃષ્ણને ખબર છે કે કોઈ જગતમાં કોઈ કોઈનો ટેકો બનવા આવવાનું નથી, માણસે પોતાના ટેકા પોતાની જાતમાંથી જ ગોતવાના જ છેલ્લે, આપણે ભરોસે જ આપણે હલવાનું છે. કોઈ બીજો સહારો બને, અર્જુન સહારા ઉપર હલવા ગયો ને એટલે કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ થયું છેલ્લે, કારણ કે હલતે તો કૃષ્ણના પાવર ઉપર હલતો હતો. સૂર્ય જતો રહે ચંદ્ર કાળો ધપ થઈ જાય એના જેવી વાત છે. કૃષ્ણને આ સૌથી મોટી ખબર છે જીવનમાં, 16 વર્ષની ઉંમરે એને ખબર છે કે કોક તમને ટેકા આપે ને કોક તમને ખભે મારે ને કોક આપણે કાઠિયાવાડીમાં કહું તો તમને પંપ આપે બધે હવા ભરવાના, પછી તમે ઊભા થઈને લડવા જાઓ એમ જગતની લડાઈ ન જીતાય. તમારે જાતે જ તમારી જાતને ટેકો આપવો પડે, તમારાથી મોટો કોણ તમારો બીજો સાથી હોય, તમે એકલા જ છો ને એકલા જ લડવાનું તમારે દુનિયામાં. કૃષ્ણ હંમેશા રાખ્યું છે, કૃષ્ણ કોઈની મદદ માગવા ગયા નથી જીવનમાં, જોજો. અને એટલે કૃષ્ણ જ્યારે રાજ ઉપર બેસવાની કંસને માર્યા પછી, બધા કહે છે કે મથુરા તો તંગડી તમારી થઈ ગઈ, ઓફિશિયલી એની વંશજ છે પાછા, એવું જ નથી કે બારોબાર છે. અને કૃષ્ણ એમ કહે છે કે મારા નાના ઉગ્રસેનને બેસાડો, એટલા માટે કે હું તો મોટો થયો છું ગોવાળિયાઓની વચ્ચે વૃંદાવનને નાના નાના ગામમાં, મારે તો હજી જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી છે, વિદ્યાભ્યાસ બાકી છે, હું સાંદિપની ઋષિના આશ્રમમાં જઈને ભણવા બેસીશ, અને તમે છે ને અહીં મારા નાનાને બેસાડો. સાહેબ, જીવનમાં બે બાબતની પસંદગી કરવાની આવે ને, ધન અને જ્ઞાન, એમાંથી કૃષ્ણે એક ઝાટકે ધનને છંકડાવી અને જ્ઞાનની પસંદગી કરી લીધી. લોકો બહુ ગડબડો કરતા હોય છે આ પસંદગીમાં, કૃષ્ણને ખબર છે કે જ્ઞાન મેળવ્યું હશે ને, જો હું જીવનમાં જ્ઞાની બનીશ, મારી પાસે શિક્ષણ હશે, મારી પાસે સંસ્કાર હશે, મારી પાસે જ્ઞાન હશે, મારી પાસે વિચાર હશે, મારી પાસે આવડત હશે, તો એક મથુરામાં મને રેડીમેડ સિંહાસન મારા બાપદાદાનું ન મળે ને, તો હું મથુરાથી દૂર ગુજરાતમાં આવીને મારા પોતાના કાંડે સોનાની દ્વારકા ઊભી કરીને બતાવી દઈશ. પણ જો આગળ હું જેટલું લિસ્ટ બોલ્યો ને એમાંથી એકે વસ્તુ નહીં હોય ને, તો સોનાની દ્વારકા મને ચાવી આપીને સોંપી હશે ને, મારાથી હાચવાશે નહીં, એ કોક લઈ જશે ને હું સીધે સીધો એમને રેતી બેઠો હોઈશ. રાજસ્થાનમાં એક કહેવત છે, પૂત કપૂત ક્યાં ધન સંચય, પૂત સપૂત ક્યાં ધન સંચય. તમારો દીકરો બહુ સારો હોય તો તમારે પૈસા ભેગા કરવાની જરૂર નથી, એની મેળે પૈસા કમાઈ જ લેવાનો છે. અને તમારો દીકરો નઠારો હોય, નપાવટ હોય, તો એ તમારે પૈસા ભેગા કરવાની જરૂર નથી, કારણ કે જેટલા ભેગા કરો એ બધા એ જ ઉડાડવાનો છે. બહુ બહુ ઊંચી વાત છે, બે લીટીની કહેવત છે, દેશી કહેવત છે, લોકબોલીની, પણ વાત એવડી ઊંચી છે ને એની અંદર. મેં અંગ્રેજી ફિલ્મ જોઈ હતી, એમાં સરસ સંવાદ હતો કે મા બાપે પોતાના છોકરાઓને એટલું ધન આપવું જોઈએ વારસામાં કે જેને કારણે કંઈક કરી શકે, પણ એટલું બધું ન આપવું જોઈએ જેને કારણે કાંઈ ન કરે. બહુ વધારે પડતું આપી જોઈએ પછી કાંઈ ન કરે જિંદગીમાં, પણ એટલું આપવું જોઈએ કે કંઈક કરે, એને ટેકો મળે, એને કંઈક સાહસ કરવું હોય તો એને જગ્યા મળે, એને સપોર્ટ થાય, પણ એટલું બધું ન આપવું જોઈએ કે જીવનમાં કંઈક કરતો જ બંધ થઈ જાય. કૃષ્ણએ જ્ઞાનની પસંદગી કરી, નીકળી ગયા લાત મારીને. અને એટલે તમે વિચાર કરો, એ સાંદિપનીમાં જ સુદામાન કૃષ્ણ મળ્યા. મિત્રતાની પણ જ્યારે વાત આવે, મેં તમને રોમેન્ટિક કૃષ્ણની વાત કરી, સ્ત્રીઓને રીઝવનારા કૃષ્ણની વાત કરી, કે જેને ડાન્સ આવડતો હોય, જેને મ્યુઝિક આવડતું હોય, જેને પ્રેમ કરતા આવડતું હોય,
જેને સ્ટાઇલ, કૃષ્ણ સ્ટાઇલિશ છે, ફેશનેબલ છે. તમે જુઓ બધા મુગટ લઈને બેઠા હોય, મુગટ લઈને બેવા વાળા ત્યાં એક હજાર રાજા હતા. બધા વર્ણનો વાંચો રાજસુ યજ્ઞાના, પણ કૃષ્ણનો મુગટ જુદો કેમ તળે? સ્ટાઇલ, મોરપીછક ભરાવેલું હોય મુગટમાં. મોરપીછ સાવ સામાન્ય વસ્તુ છે, આમ રસ્તે પડ્યું હોય, પણ એકવાર એને તમને આવડવું જોઈએ. તમારામાંથી જે એમ કે આમ બહેનો બેઠા હોય ને જેમને ફેશન કોન્શિયસ હોય, એમને ખબર હોય કે ફેશન કંઈ પૈસાદાર બહુ વસ્તુ, તમે મોંઘો ડ્રેસ લઈ આવો એટલે ફેશન ન થાય, મોંઘી સાડી લઈ આવો એટલે ફેશન ન થાય, પણ પહેરતા આવડવી જોઈએ તો ફેશન લાગે. એ જો આવડે તો સસ્તું હોય ફેશનેબલ લાગે, કારણ કે તમને એને એની એની છટા આવડવી જોઈએ, એની અદા આવડવી જોઈએ. કૃષ્ણમાં અદા છે, એ ફેશન આઇકોન પણ છે જગતના. પહેલાં શું કામ, જગતભરમાં અત્યારે એવું છે કે ભાઈ ફેશન આઇકોન જે પુરુષ હોય એ ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ, એવું અંગ્રેજીમાં કહેવાય, ટોલ, ડાર્ક એન્ડ હેન્ડસમ. નમણો હોય, ટોલ ઊંચો હોય, એન્ડ ડાર્ક, બહુ રૂપાળો ગોરો હોય તો પછી પુરુષ ન જામે, બહુ ગોરો પુરુષ ન ગમે કોઈને. કૃષ્ણ શ્યામ છે, આજની ફેશનની વ્યાખ્યામાં આવે જુઓ, અને સ્ટાઇલિશ છે. મોરપિત વિરોધી નથી, જો આનંદના વિરોધી નથી, ફેશનના વિરોધી નથી. ફેશનના વિરોધી હોય તો મોરપિત થોડું લગાડીને રાખે, બહાર નીકળવું તો સ્ટાઇલમાં નીકળવું, એમાં પૂર્ણ સ્ટાઇલમાં રહેને કા, જેમ તેમ થોડું બહાર નીકળાય. સુદર્શન ચક્ર રાખવું તો બાંસુરીએ ભેગી રાખવી, બેયનો ખપ પડે જગતમાં તમને. તમને કેટલાક એવા પાત્રો મળે જે બાંસુરીથી માને, જ્યાં બાંસુરી વગાડવાની, કેટલાક એવા મળે જે સુદર્શન ચક્રથી માને, એ ચક્ર ફેરવે રાખવાનું. એકલું ચક્ર લઈને નીકળો તો તમને લોકો ઊંચકીને ફેંકી આવે, એકલી બાંસુરી લઈને નીકળો તમારી માથે પગ મૂકીને લોકો હાલતા થઈ જાય. આ નિયમ છે, બહુ ગળ્યા બનો તો લોકો તમને ગળી જાય. મીઠું વસ્તુ હોય તો ગળવાની બહુ મજા આવે ને, સાકરનો ગાંગડો ફટકર તો ગળે ઉતરી જાય. અને બહુ કડવા બનો તો લોકો તમને થૂકી નાખે, એટલે માપમાં રહેવું, એમ લોકો ચાવી ચાવીને ખાય ને એટલું રહેવું. એટલે આવા રોમેન્ટિક છે, સ્ટાઇલિશ છે, પણ મિત્ર પણ ઊંચા છે. શું કામ મિત્ર ઊંચા છે એમ કહું છું? મિત્રતાની કસોટી એ છે કે મિત્ર તમારી પાસે મદદ માગે ને તમે આપો, એમાં મિત્રતા નથી, એ તો ઉપકાર છે. મિત્ર તો એને કહેવાય, મને એક SMS આવેલો મોબાઈલમાં, કે દુનિયા જ્યારે તમારા આંસુ જોઈ અને લૂછવાની વાત કરતી હોય ને, ત્યારે તમારી આંખમાં આંસુ ટપકવા જ ન દે, એનું નામ મિત્ર. આપણે ઘણી વાર એમ વિચારીએ કે ભાઈ આપણો બહુ સારો મિત્ર હોય એ આપણા માટે પાર્ટીમાં મોટી ગિફ્ટ લઈને આવે એટલે આપણો સારો મિત્ર. ખોટી વાત, પાર્ટીમાં ગિફ્ટ લઈને આવી આપણો સારો મિત્ર ન કહેવાય, પણ પાર્ટી પૂરી થઈ ગયા પછી ખુરશી મુકાવવામાં જે ભેગો બેઠો હોય ને, નીચે કચરા પડ્યા હોય, પ્લાસ્ટિકની બેગમાં વીણતો હોય ને, એવા બે મિત્રો હોય ને તો જ પાર્ટી થાય. બાકી પાર્ટી કરે કોણ? તમે એકલા હાથે કરજો, કોક દી ખબર પડે. આવા 5 જણાને ટેકો હોય ને તેથી કહી શકો કે હાલો 50 જણાને જમાડવા છે. એ જમાડવા પાછળ 3 જણા જ ભેગા હોય ખરેખર, છેલ્લે એ જ જતા હોય. એ ભલે સાયકલ લઈને આવતો હોય, ભલે એની પાસે ગિફ્ટ લેવાના પૈસા ન હોય, પણ પાર્ટી તમારે કરવી હોય ને તો એને જ તમારે બોલાવવો પડે, કારણ કે એની હાજરી વગર મેનેજમેન્ટ કોણ કરે? કૃષ્ણને આ ખબર છે. સુદામા બોલ્યા નથી, બે મિત્રો સાંદીપનીના સાચા શિષ્યો છે. દ્રોણના શિષ્યો જુઓ તમે, એક બાજુ એક ચીરપુર હરવા માટે નીકળો, કારણ કે દ્રોણ છે ને સરકારી ગ્રાન્ટમાંથી જીવતા હતા, શિક્ષણ છે એ ગ્રાન્ટ આધારિત શિક્ષણ હતું. હસ્તિનાપુર સ્ટેટ ફંડિંગમાંથી જેટલું થાય એ પ્રમાણે ભણાવવાના બધાને. બીજું, એની પાછળ જે વાત હતી દ્રોણને દ્રુપદને બતાવી દેવાની વાત હતી, દ્વેષથી શિક્ષણ અપાતું હતું, અંદર ઝેર હતું, દ્વેષ હતો. સાંદીપનીમાં કોઈ ઝેર નથી તો બિચારા રાતના હાથમાં દીવો લઈને ગોતવા નીકળે કે મારા છોકરાઓ ક્યાં ગયા વરસતા વરસાદમાં. કોઈને બતાવી દેવાની ભાવના નથી. આ કૃષ્ણ મારી પાસે ભણ્યો છે એટલે કાલે એનો ફોટો છપાવી દેવો, એમ કે આપ કાલે પહોંચી જાજો સાંદીપનીના આશ્રમમાં, બીજા કૃષ્ણો તૈયાર કરવા હોય તો, એવી ભાવના નથી. ભાવના શું છે? જે મારી પાસે ભણવા આવે છે એ આપણા ઘરના છોકરાઓ છે, એને સારા સંસ્કાર આપવા, સારું જ્ઞાન આપવું, સારા વિચાર આપવા. અને જેમ પેટના છોકરા ખોવાઈ ગયા હોય ને બાપ ગોતવા માટે નીકળે, એમ ગુરુ એમ કે મધરાતના તોફાનની વચ્ચે છોકરાને ગોતવા માટે નીકળે, ફેમિલી ગણવા, એને પરિવાર ગણવા, આ ભાવના છે. એના જે શિષ્યો તૈયાર થાય ને એવા થાય કે સુદામાને પત્નીએ બહુ ચાવી મારી હોય, તમને દેશી ભાષામાં કહું ચાવી, કે માગજો માગજો, સોનાની નગરી વાળો મિત્ર છે, માગીને આવજો, એમને પાછા આવતા નહીં ખાલી હાથે એમ. અને સુદામાને એમ થાય કે માગવું મૃત્યુ પ્રમાણ છે પ્રાણીને, હાડું મગાય થોડું, મિત્ર તો એના હકનું કમાણો છે, આપણે થોડું હાથ લઈને ઉભા રહેવાય, આમ કેવી શરમ આવે. એનો સમાની માણસ છે એ માગતો નથી, પણ કૃષ્ણ જે છે એટલા તેજ છે વિચારના. તમારે સાચા મિત્ર બનવું હોય ને તો એની કસોટી એ છે કે મિત્ર તમને પછી કેવા આવે તેની મદદ કરવા જાઓ ને, એમાં બેમાંથી એકેય પક્ષની કોઈ ખાનદાની નથી. ઓલો હાથ જોડીને તમને કહેવા આવે થોડીક મદદ કરો, અને પછી તમે મોટા ઉપર મદદ કરો, પછી મિત્રતા રહી જાય, પછી એ બે આંખની શરમ નડવા માંડે એકબીજાને.
હામામાં નજર ન મિલાવીએ કે પછી ઓલાને એમ થાય કે ઉપકાર નીચે આવી ગયો, લી નજર મિલાવતો બંધ થઈ જાય, એનાથી બોલતા બંધ થઈ જાય, હાલો પિક્ચર જોવા જાય એમ થાય, કાં પૈસા પાછા દેવાના છે ને પિક્ચરની વાત ક્યાં કરવી. અને જે દેવાવાળો છે એ જરાક ઊંચામાં આવી જાય, કારણ કે એને ખબર છે કે આપણે ચેક ઉપર સહી કરી દીધી છે, એટલે એ પછી બે કામ એવા ચિંધવા માંડે ઓલા મિત્રને કરવાનો હોય કે ખબર તો છે કે ભાઈ પૈસા દેવાનું બાકી છે એટલે આપણે કરી નાખજો ને રાતના જરાક પહોંચી જાજો, આપણે એમ કે આ બધી વસ્તુ ઉતારવાની છે ને તમે આવી જાજો, પછી મિત્રતા ન રહે, પછી લેવડ દેવડનો સંબંધ થઈ જાય. કૃષ્ણને સુદામામાં કૃષ્ણની ખાલી તાંદુલની પોટલી સુદામાની જોવે છે ને કૃષ્ણ તે જ દિમાગ છે, સમજી જાય છે કે મિત્ર ક્યારે તાંદુલ લઈને આવ્યો હોય, કોઈ મીઠાઈ લઈને નથી આવ્યો, કોઈ બીજી ભેટ લઈને નથી આવ્યો, કે ઘરમાં કાંઈ નહીં હોય તાંદુલ લઈને આવ્યો હશે. એક શબ્દ સુદામાન કૃષ્ણએ નથી કીધો, નહીતર સુદામાન નીચા જોણું થાય. જોજો, આપવું તો કેમ આપવું એની સમજવા જેવી વાત છે આ કૃષ્ણ પાસેથી. મદદ કરવી હોય તો મદદ કરવાની કેટલીક બંધારણ છે, એનું સંવિધાન છે મદદ કરવાનું, એની આચારસંહિતા છે. કહીને સર્ટિફિકેટ આપીને પાંચ સહી કરાવીને કૃષ્ણએ મદદ નથી કરી સુદામાને, જોઈ ગયા ખાલી, મિત્રને પ્રેમથી ભેટીને વળાવી દીધા, મિત્રને કંઈ કહ્યું જ નથી, મિત્ર ઘેર પહોંચે પહેલા મદદ ઘેર પહોંચી ગઈ. આ ખાનદારી, આ મિત્રતા કૃષ્ણ સમજી શકે, તમે વિચાર કરો, પોતે સારા મિત્ર છે, કર્ણને પોતે બોલાવે છે એકલા મળવા માટે, કર્ણને કહે છે કે હું તને દ્રૌપદી અપાવી દઉં, હું તને હસ્તિનાપુરનું રાજ અપાવી દઉં, હું તને યુધિષ્ઠિર તારી સેવામાં ઊભો રાખી દઉં, તું ખાલી તું એક છોડી દે આ યુદ્ધ. કૃષ્ણને એક જ ચિંતા છે કર્ણની આખા મહાભારતના યુદ્ધમાં, અને કર્ણના જગડી સંસ્કાર કૃષ્ણએ પોતાની હાથે કર્યા છે, બાકીના ભીષ્મના નથી કર્યા, અભિમન્યુના નથી કર્યા, કર્ણના પોતાની હાથે કર્યા છે મહાભારત પૂરું થઈ ગયા પછી. કારણ કે એને ખબર છે કે આ એક જ ખરેખર લડવાનો છે, બાકીના બધાને તો પોતપોતાના સ્વાર્થ છે, આને એકને સાબિત કરવાનો સ્વાર્થ છે પોતાની જાતને, કે હું એકવાર બતાવી દઉં કે હું કોણ છું, અને એને હરાવવો અઘરો છે. કર્ણ એમ કહે છે કે કૃષ્ણ તમે એમ કે મને આ કહો છો, પણ દુર્યોધન મારો મિત્ર છે, એણે મારી ઉપર ભરોસો મૂકીને આ યુદ્ધની જાહેરાત કરી છે, હું મિત્રતા નહીં દ્રોહમાંથી ખસી જાઉં એમ કેમ ચાલે, મને ખબર છે કે યુદ્ધનો અંત શું આવવાનો, પણ પરાજય તો પરાજય, પણ એના પક્ષે હું મિત્રની ભેગા લડીને લડીશ. કૃષ્ણ ખુદ સારા મિત્ર છે ને, એક પણ શબ્દની દલીલ કર્યા વગર ત્યાંથી જતા રહે છે. કે વાત પૂરી થઈ ગઈ, હવે આ વાત યારી દોસ્તી ઉપર આવી ગઈ, હવે આમાં કોઈ પણ પ્રકારની કૂટનીતિ નહીં ચાલે, હવે તો કર્ણને મનાવવાનો કોઈ અર્થ નથી, હવે એને કંઈ દબાણ કરવાનો અર્થ નથી. અંતિમ તબક્કાની તમને વાત કરું, કૃષ્ણના મેં ઘણા પાસા તમારી સામે ખોલ્યા. કૃષ્ણ ફેશન આઇકોન છે, કૃષ્ણ રોમેન્ટિક હીરો છે, કૃષ્ણ વોરિયર છે. કૃષ્ણ આપણે વાત હમણાં થઈ એમ સામાજિક રીતે ચૈતસિક રીતે ખૂબ આગળ નીકળ ભોગવ્યું છે ને કેટલું વેઠ્યું છે આ આપણે ભૂલી જઈએ છીએ. અને હું એટલા માટે કહું છું કે બધા જ લોકોને એવી ફરિયાદો હોય છે, સારા જ્યોતિષી થવું હોય ને એના માટે કંઈ ભૃગુ સંહિતા ન વાંચો, થાલે નોસ્ત્રદામસ કહી ગયા હતા કે આજે દુનિયાનો પ્રલય થવાનો છે, આપણે બધા જોવા હજી બેઠા છીએ અડખમ, પ્રલયની તારીખ તો હમણાં પૂરી. પણ તમને હું એક સાદો આઈડિયા આપું, તમારે 1000 રૂપિયાની ફી રાખવાની છૂટ. મેં કીધું કોઈ શાસ્ત્રનો અભ્યાસ ન કરો તાલે, કુંડલી જોતા ન શીખો, હાથ જોતા ન શીખો તાલે, જે ક્લાયન્ટ આવે એને એમ કહેવાનું કે બે ફળાદેશ છે મારા. પેલો ફળાદેશ કે તમને છે ને તમારી કેપેસિટી કરતાં ઓછું મળ્યું છે. જુઓ તમે જેને કયો એનીમાં કોઈ ના પાડે તો મને કહેજો, તમારી ક્ષમતા કરતાં તમને ઓછું મળ્યું છે, તમારી કેપેસિટી કરતાં તમને ઓછું. બરાક ઓબામાને કહો ને તો એ એમ કે સાચી વાત છે, અમેરિકાના પ્રેસિડેન્ટને કહો ને તો એમ કે સાચી વાત છે, હજી મને 10 વર્ષ વહેલો પ્રેસિડેન્ટ બનાવવાની જરૂર હતી, મોડો બનાવ્યો. એક સરસ હિન્દીમાં કવિતા છે કે સબકો ઇસ દેશ મેં યહી તો ગમ હૈ, હરેક ઘર મેં એક કમરા કમ હૈ. ગમે એવો મોટો બંગલો બનાવવાનો છે એટલે તમને એમ દેખાડું, હજી એક ઓરડો તો ઘટે છે આપણે, એમ હજી થોડોક વધારે મોટો કરવાની જરૂર હતી, હજી થોડોક વધારે ભવ્ય કરવાની જરૂર હતી. તમે હારામહારી આઈટમ મંગાવો જમવામાં જઈને, બેસ્ટ વસ્તુ મંગાવો, પછી બાજુવાળાની ડિશની અંદર જે આઈટમ આવે ને એમાં આપણે પહેલાં નજર દેખાડું, આ મંગાવવાની જરૂર હતી, આપણે ખોટો ઓર્ડર અપાઈ ગયો વહેલો, આ ઢોસો મંગાવ્યો તો સારો હતો. આ કમ્પેરિઝનમાંથી જ બધા દુઃખ ઊભા થાય છે, કોમ્પિટિશનમાંથી દુઃખ નથી આવતા, કોમ્પિટિશનમાંથી તો તાકાત પેદા થાય, સ્પર્ધામાંથી તો, કમ્પેરિઝનમાંથી દુઃખ પેદા થાય. કોમ્પિટિશન કરો પહેલા નંબર આવશો, કમ્પેરિઝન કરો તો ફલાણો કેમ પહેલા નંબર આવ્યો ને હું કેમ નહીં, જિંદગીમાં કોઈ દી નહીં આવી શકો, કારણ કે ફલાણામાં જ તમારું ચિત્ત ચોંટી જાય, તમારું ધ્યાન તમારામાં નહીં રહે. આ પ્રેમમાં શીખવા જેવું છે, મોટાભાગના પ્રેમીઓ ભૂલ આ જ કરતા હોય છે કે બીજા શું કરે છે એમાં જોયા રાખે, પોતે શું કરવાનું છે વિચાર જ ન કરે,
બીજા શું કરે છે જોયા રાખવાથી જીવનમાં સફળતા નથી મળવાની. તમે ધંધામાં બેઠા હો, બિઝનેસમાં, દુનિયા આખી કેમ બિઝનેસ કરે છે એના વિચાર કરી રાખશો, તમારો બિઝનેસ કેથી કરશો? તમે શું કરવા માગો છો એની ચિંતા કરો. કૃષ્ણની જે પરિસ્થિતિ છે એ જો જુદા એંગલથી જુઓ. મેં કીધું એમ પેલા બે ફળાદેશ, બીજો ફળાદેશ, પેલું એમ કહેવાનું કે તમને કેપેસિટી કરતાં ઓછું મળ્યું જગતની દરેક વ્યક્તિ આ પાડે, બીજું એમ કહેવાનું તમને પૂરેપૂરું કોઈ સમજી શકતું નથી. ગમે ને તમે આપણા વડીલ કોઈ પંચાણું વર્ષના વડીલને કહો ને તો એ એમ કે સાચી વાત છે, પંચાણું વર્ષનો થયો પણ હજી મને પૂરેપૂરું સમજવા વાળું તો કોઈ છે જ નહીં. બધાને એમ જ લાગે કે આપણને પૂરું કોઈ સમજતું જ નથી. આવી ફરિયાદોને કારણે મોટાભાગના લોકો છે ને જીવતર ઝેર કરી નાખે છે. દૂધ છે ને એ તમે 5 લિટર લઈ આવો ને તો એનું દહીં કરવું હોય ને, દૂધને ફાડવું હોય ને, તો મેળવણના તો 2 ટીપા જ જોઈએ તમારે. એ 5 લિટર મેળવણની જરૂર નથી. એમ આખી જિંદગી તમે ગમે એટલી મહેનત કરીને શણગારો સંવારો, પણ એને તમારે ખતમ કરવી હોય તો મેળવણના 2 ટીપા જોઈએ ખાલી ખતમ કરવા માટે. કૃષ્ણની યાત્રા તમે જુઓ તો આમ જુઓ ને તો આપણે જે બધી બહુ ચિંતા કરીએ ને ઘાયા રહી ગયા બધા લોકો, હું જોઉં છું ને સવારથી સાંજ સુધી બીજાને ઇમ્પ્રેસ કરવાની માથાકૂટમાં સાંજે પોતે ડિપ્રેસ થઈ ગયા હોય. બીજા તો ઇમ્પ્રેસ થાય કે ન થાય, પોતે ડિપ્રેસ થઈને ઘેર આવે પાછા. કારણ કે એક જ એજન્ડા હોય, કેમ છવાઈ જવું, કેમ દુનિયાને ઇમ્પ્રેસ કરી દેવી, કેમ દુનિયાને કબજામાં લઈ લેવી, કેમ પાવરફુલ બની જવું, કેમ બ્યુટીફુલ બની જવું, એની જ ઇન્ડસ્ટ્રી હાલે છે. આપણે 14 દિનો મેં ગોરાપન કા અહેસાસ, અબજો રૂપિયાની ઇન્ડસ્ટ્રી છે ફેરનેસ ક્રીમની. હવે આ પૃથ્વી ઉપર કોઈ મને એક આમ જેને કહેવાય માનું ધાવણ ધાવેલા કોઈ એમ પૃથ્વી ઉપર એકે માનવ પ્રાણી હોય એની ચામડીનો કલર બદલાડો હોય કોઈ ક્રીમ લગાડવાથી તો આપણે ચામડી ઉતારી નાખવી આપણી. તો આ બરાક ઓબામાનો કલર નો બદલાઈ ગયો હતા આટલા વર્ષમાં, એમ બદલાતા હોત તો એને ક્યાં ક્રીમ મફતમાં દેવાવાળા નથી પડ્યા. આવો આવો જાહેરાતનો એમ્બેસેડર, બ્રાન્ડ એમ્બેસેડર કોઈ મૂકે પડતો મફતમાં મળતો હોય તો? લોકો ક્રીમના ટેન્કર મોકલાવે અહીંયા તો, પણ કોઈનો ન બદલાય. એ તો પછી એવું હોય કે ક્રીમ આવે ને હાથમાં એટલે બધે ઘસે 4-5 વાર દિવસમાં, ઘસી ઘસીને પાછું એમાં લખ્યું હોય કે નાઈને લગાડવું ને રાત્રે સૂતા પહેલાં લગાડવું ને, એટલે 4-5 વખત રોજ જે આમ આપણે કોઈથી ધ્યાન ન આપતા હોય રોજ આપણે સ્ક્રબિંગ કરીએ ચામડીનું, એટલે મેલ જે ચોટતા હોય ને એ બંધ થઈ જાય ચામડી ઉપર. એટલે આપણે વારીસામ જોઈએ તો એમ લાગે કે વાહ વાહ થોડુંક તો થયું, થોડુંક તો થયું. શેડ બદલાણો, શેડ એમ કલર નથી બદલાણો પણ શેડ બદલાણો છે ને તમારી નજર આવે બધાને બ્યુટીફુલ બનવું છે. જે વસ્તુ તમે વિચાર કરો જેનું જેનું ખબર છે લોકોને કે દુનિયામાં કોઈ નથી આ શક્ય નથી, સ્કિન સ્પેશિયાલિસ્ટ મમ્મી પપ્પા તમારા બે હોય ડૉક્ટર તો એના છોકરાને એમ કે એ કંઈ સ્કિન એની બદલાવી ન શકે, એનો કલર ન બદલાવી શકે, આટલી બધાને ખાતરી હોવા છતાં આખી દુનિયા ફેરનેસ ક્રીમ ને ફેરનેસ ફલાણું ને ફેરનેસ લોશન ને બધું ખરીદે છે. ચામડી કૂળી થાય, ચામડી લીસી થાય, શાઇનિંગ થાય, આ બધું એમ જ આપણે, હું તો કલર બદલાવવાની વાત કરું છું. એટલે આપણો એજન્ડા જ આવો હોય છે કે ભાઈ ઝટ બધાને સુખી થઈ જવું છે. આ જેટલા પ્રોબ્લેમ તમે સમાજમાં જુઓ છો ને, મીડિયામાં હેડલાઇનમાં જેટલા પ્રોબ્લેમ આવે છે ને, આ એ તો છે બધાને. મેં કીધું એમ ઝટ બીજાનું છીનવીને સુખી થઈ જવું છે. કોઈને મહેનત નથી કરવી, કોઈને કંઈ ચિંતા નથી કરવી, કોઈને તૈયારી નથી કરવી, બધાને શોર્ટકટ જોઈએ સીધે સીધો. ગિરનાર ચડવો છે પણ પગથિયા કોણ ચડે? ઠેકડો મારીને સીધા આપણે મંદિરમાં ટપકી એમ ચડવો છે. એવો કંઈક રસ્તો હોય તો આપણે જોઈએ શોર્ટકટ. પગથિયા ચડો તો તમને પરસેવો ઉતરે ને એમ સૌંદર્ય પણ તમારી આંખમાં આવે. તમે સીધા ગિરનાર ઉપર પહોંચી જાઓ, હેલિકોપ્ટરમાંથી ગિરનારે ઉતરો, એમાં મજા એટલા માટે નથી કે તમને એમાં ગિરનારનું સૌંદર્ય નથી દેખાવાનું. પગથિયા ચડો તો તમને ધીરે ધીરે અલગ અલગ વૃક્ષો કેવા છે, અલગ અલગ પથ્થરો કેવા છે, અલગ અલગ ઘાટ કેવા છે, અલગ અલગ રીતે ગિરનાર કેવો દેખાય છે અને ગિરનારની તળેટી કેવી દેખાય છે ઉપર જતા જતા. યાત્રાનું મહત્વ છે સાહેબ. આ જેટલા આપણે બેઠા છે, હું આ એક ઉભલોના બાકીના બધા આપણે બેઠેલા, આ તમામે તમામનું છેલ્લું સ્ટેશન તો મોત જ છે. કોનું છેલ્લું સ્ટેશન આ નથી? અહીંયા કોઈ હોય તો આંગળી ઊંચી કરે. રામનું આ જ હતું, કૃષ્ણનું આ જ હતું, બુદ્ધનું આ હતું, મહાવીરનું આ હતું, મોહમ્મદનું આ હતું, જીસસનું આ હતું, આ બધાનું આવે તમારી મારે શું ગજું? સ્ટેશન તો ખબર જ છે છેલ્લે કયું આવવાનું છે, પણ રસ્તામાં જે જે બધા નવા 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 ક્યાંકથી ખેતર આવશે ને ક્યાંક ઝરણા આવશે ને ક્યાંક પહાડ આવશે ને ક્યાંક નદી આવશે ને ક્યાંક આબુ રોડ સ્ટેશન ઉપર રબડી આવશે ને, જે જર્ની છે ને યાત્રા, એની મજા લેવા આપણે બધા આવીએ છીએ. સ્ટેશનની મજા લેવા નથી આવતા, સ્ટેશન તો ફિક્સ છે. સ્ટેશનમાં આનંદ નથી, યાત્રામાં આનંદ છે, સફરનો આનંદ છે. તો એટલે હું તમને છેલ્લી વાત ખાસ યાદ રાખીને કહું છું,
સફરનો આનંદ છે. કે કૃષ્ણની સફરને જો તમે એંગલ બદલાવીને જુઓ ને તો તમને એમ થાય કે આમ તો કેમ જીવી શકાય. વિચારજો, એંગલ બદલાવો. જન્મ થાય છે જેલમાં, મહેલમાં નહીં. લાયક છે મહેલમાં, ઓફિશિયલ લાયક છે, પણ જન્મ થાય છે જેલમાં. જેલમાં જન્મ થયો, જન્મતા વેત મા બાપથી છૂટા પડી જવાનું. આપણે નથી પેલા કિસ્સા જોતા મેટર્નિટી હોસ્પિટલમાં બાળક બદલાઈ ગયા ને ખોવાઈ ગયા ને. જન્મતા વેત મા બાપથી છૂટા પડી જવાનું, વરસતા વરસાદમાં ટોપલામાં બેસીને જવાનું. અને મહેલમાં જન્મને લાયક વ્યક્તિનો જન્મ જેલમાં થયો તો સમજા, પણ જેલમાંથી મહેલમાં રહેવાની વાત દૂર રહી. એક અજૈણ વિસ્તારની અંદર, એક ગામડિયા વિસ્તારની અંદર, આપણે દેશી કાઠિયાવાડીમાં કહીએ તો નેહડામાં જઈને, જે તમે વર્ણન વાંચો બધા, તો આપણે જે બધા આપણા કાઠિયાવાડના સોરઠના જે નેસ હોય બધા, એવા આપણા માલધારી સમાજના નેસ હોય, એવો નેસ છે. ગોકુળ બીજું છે શું ત્યાં? ત્યાં કોઈ 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 મોટી ઇમારતો હોય કે કોઈ મોટી સુખ સગવડો હોય, સાધન સગવડો હોય, એવું નથી. એની વચ્ચે મોટા થવાનું, મોટા થવા ભાઈ સીધે સીધું બચ, પણ સ્ટ્રેટ લાઇનમાં નહીં, રમકડા રમવાના ને એમ નહીં. કારણ કે જરાક વખતે રમવા બહાર નીકળો તો એકાદ અસુર રાહ જોઈને બેઠો જ હોય, ધેનાસુર ને આસુર ને તેનાસુર ને પૂતના ને બકાસુર ને બધા બેઠા જ હોય લાઈન. એટલે દડો રમવા જાય એમાં મળ્યો કે ગીડી દડો રમવા માટે નીકળ્યા તો ગીડી દડો સુખેથી રમી ન શકે તો કાલીએ નાક દડો લઈ જાય, એટલે વળી પાછા બધા કે તમે આ દડો લેતા આવો, એટલે કાલીએ મર્દન કરવાનું. ટૂંકમાં જ્યારે રમવાની ઉંમર છે ત્યારે ચેલેન્જ સામે લેવાની. હું તમને એનો અર્થઘટન કરીને કહું તો રમવાની ઉંમરે નવા નવા પડકાર ઝીલવાના, સીધે સાધું રમવાનું નહીં. ટટલી આંગળીએ ગોવર્ધન ઉંચકવાનો, પણ પછી ફોટા પડાવવા માટે બધાને ભેગા રાખવાના. આ નિયમ છે. જેણે સંસ્થા ચલાવી હોય સમજી શકે, જેણે જાહેર જીવનમાં સંસ્થા ચલાવી હોય એનું હું બોલું છું એને ખબર પડશે, બધાને નહીં પડે. કે ગોવર્ધન ટટલી આંગળી આપણે ઉંચકવાનો હોય, પણ જો આપણે એમ કહીએ ને કે મેં ઉંચકો છે, હાલો બે જાઓ બધા ચૂપચાપ, તો પછી બધા તમને જ ધક્કો પડે. પેલા કાના કરતા દબાઈ જવું સારું ગોવર્ધનની નીચે, બાકી તમારા ગોવર્ધનની નીચે ના બેસીએ અમે. એટલે તમારે ફરજિયાત બધાને ભેગા કરવા પડે. હાલો હાલો બધા તમે આવો, તમે આવો, તમે સળી લઈને ઉભરો, તમે સળી ઉભા, ગ્રુપ ફોટો પાડો બધાનો. બધાએ જહેમત ઉઠાવી હતી એક સાથે મૂકી દો પ્રેસ નોટમાં લખીને, એટલે કોઈ કાલથી અસંતુષ્ટ થાય નહીં. પણ તસલી આંગળીએ ભાર તો તમારે જ ખમવાનો છે બાકીનાને છેડો આપવા માટે. ઇન્દ્રની સામે પડકાર તમારે ફેંકવાનો છે, ઇન્દ્ર દુશ્મન તમારે કરવાનો છે એનો, વરુણદેવનો. જો આ તો હજી બચપણની વાત છે. પછી મેં તમને હમણાં જ વર્ણન કરીને કીધું, કંસથી સામે લડવાનું નાની ઉંમરે એકલા છે, કોઈના ગાઈડન્સ વગર, કોઈના ટેકા વગર. અહીંયા કોઈ માં કે બાપ તો છે નહીં કે અહીંયા પોતે જઈને હળવા થઈ શકે કે આજે આવી પરિસ્થિતિમાંથી પસાર થયો, સગા મામાને મારવો પડ્યો, એવી હાલત થઈ. પોતાનું દુઃખ હળવું કરવા માટેનું કૃષ્ણ પાસે કોઈ ઓશિકું જ નથી. તમે વિચાર કરો, હું ઘણીવાર કહું કે દરેક માણસના જીવનમાં છે ને એક ઓશિકું હોવું જોઈએ. ઓશિકા તમે જ્યારે નીંદર માથું મૂકીને સુવા જાઓ ને, તમે વિચારજો તમારા આખા દિવસનો થાક, આખા દિવસની વેદના, આખા દિવસની પીડા, કે તમે બધાને નથી કહેવાના, સ્ત્રીઓ કે પુરુષો, એ અંદર તમારો ઓશિકું તમે જ જાણે છે ખરેખર શું છે. સૂતી વખતે તમારા મનમાં જે સંતાપ હોય, ટેન્શન હોય, તાણ હોય, વિચાર હોય, ગુમરા આવતા હોય, એ બધું તમારો ઓશિકાને ખબર હોય. એમ જીવનમાં એકાદું ઓશિકું હોય ને તો માણસ એટલા પ્રેશર કુકરની જેમ ફાટે નહીં, વાલમાંથી નીકળી જાય વરાળ. જીવનમાં જરૂરી છે ઓશિકા રાખવા, એ થોડાક. કૃષ્ણ પાસે કોઈ ઓશિકું છે નહીં. રાધાને ગોપીઓને રાસ રચાવવા માટે આમંત્રણ આપીને બોલાવી શકે છે, પણ પઝેસિવનેસ એને ગમતી નથી. ગોપી જેથી એમ વિચાર કરવા જાય કે કૃષ્ણ એકલા મારા, તો કૃષ્ણને દેખાય જ નહીં. જોજો, કૃષ્ણ બધાના છે, કોઈ એકલા મારા એવા સંકુચિત વર્તુળમાં રહીને એને ગમતું નથી. તેની ઉપર કબજો જમાવવા જાઉં તો કૃષ્ણ તમારા હાથમાં નહીં આવે. જે ભક્તો બહુ પૈસા ખર્ચીને કૃષ્ણ ઉપર કબજો જમાવવાની કોશિશ કરે જ ને, એને કૃષ્ણ મળતા હોય એવા ભ્રમમાં એને રહેવું નહીં. કૃષ્ણને આ પસંદ નથી. જ્યાં જ્યાં તમે વિચાર કરો કૃષ્ણ ઉપર કોઈ કબજો જમાવવાની વાત કરી, ત્યાંથી કૃષ્ણ ચાલતા થયા છે કે તો અહીંથી આપણે નીકળવાનું ટાણું આવી ગયું. બાકી કોઈના રિમોટ કંટ્રોલમાં આપણે રહેવાય નહીં. પછી ભક્ત જ ભલે કેમ ન હોય, પણ કોઈ રિમોટ કંટ્રોલ ચલાવે જ નહીં. નરસિંહ મહેતા જેવા હોય, કેવું રિમોટને કેવી વાત, આપણે તો નીકળી જવાનું એમને હાથમાં કડતાલ લઈને. તો કૃષ્ણ દોડતા મળવા માટે આવે કે જેણે આપણી માથે કબજો ન જમાવ્યો એના કબજાનો હું ગુલામ થઈ જાઉં. આ જો તુકારામને મળ્યા, જ્ઞાનેશ્વરને મળ્યા, નરસિંહને મળ્યા, સુરદાસને મળ્યા, બધાને હું કેમ મળ્યા છે? કોઈ બિચારાએ કબજો ન જમાવ્યો, બધાએ ખાલી પ્રેમ જ કર્યો, ચૂપચાપ સામેથી આવીને મળી ગયા. એટલે સાહેબ યાત્રા કરી, ત્યાંથી જીતી ગયા. પછી મેં તમને કીધું એમ પાછા જંગલમાં ભણવા ગયા, પાછી ખરબચડી જિંદગી પસંદ કરી.
સ્થિર જીવન જેને કહેવાય, આપણે કહીએ ને લાઈફમાં સેટ થઈ ગયા, છોકરાઓ અમેરિકા પહોંચી ગયા, લગ્ન થઈ ગયા, મોટો બંગલો છે, બે કાર છે, બેંક બેલેન્સ છે, સેટ થઈ ગયા. આ સેટ થવાનો શબ્દ જ કૃષ્ણની લાઈફમાં નથી. વિચારજો, સેટ નથી થઈ શકતા. શું કામ? જેવા આમ ક્યાં તમે વિચાર કરો પાછા આવ્યા એટલે વળી પાછું રણછોડ રાઈડ થવું પડ્યું, ભાગવું પડ્યું. જીવનમાં અવેલેબલ મારે કોક તમને કે રણછોડ છે. હવે એને ખબર નથી કે તો સ્ટ્રેટેજી છે, એક વ્યૂહરચના છે. બે ડગલા પાછળ બેટ્સમેન એટલે આવતો હોય કે પછી બેક ફૂટ ઉપર જઈને બોલને હરખી રીતે જોઈને સ્ટ્રોક મારીને બાઉન્ડ્રી કરી શકે. પણ એ લેબલ સહન કરવું પડે. જીવન જીવવું હોય તો કૃષ્ણ જેવા કૃષ્ણને પણ લોકો એમ કે તો ભાગેડું છે, આ તો ગોવાળીઓ છે, આ તો સામાન્ય માણસ છે. આ બધા લેબલ શિકવન કરતા તમારે આવવું પડે. તમારી ટીકા એ લોકોના અભિપ્રાય છે, સત્ય નથી એમ માનીને જીવે જવાનું. કોઈક ટીકા કરતું હોય ને તો એનો અભિપ્રાય છે, સત્ય થોડો છે. આપણે જો એ મુજબ જીવવા માંડીએ ને તો એ સત્ય થઈ જાય. કોઈક કે આ ઠોઠ નિશાળીઓ છે, બરાબર, એ તો એનો અભિપ્રાય છે. આપણે ક્યાં ઠોઠ છીએ, આપણે હોશિયાર જ છીએ. પણ જો તમે મહેનત કરવાનું બંધ કરજો ને તો તમે એના અભિપ્રાય સાચો ઠેરવી દેશો. કોક દી ખરેખર ઠોઠિયા જ થશો. પણ તમે હોશિયાર હશો તો કહેવાવાળા એમને ચૂપ થઈ જશે, રહેતા રહેતા કોઈ સાંભળશે જ નહીં. એમ જ કહેશે કે ભાઈ થોડી વાત છે. હું અમે અત્યારે કહું કે લતા મંગેશકરને ગાતા જ નથી આવડતું, મેં કોણ સાંભળે? તમે લતા સાંભળો કે મને સાંભળો, નો જ આપણે ને કંઈ. લતાએ તો પુરવાર કરી દીધું કે કેટલું ગાતા આવડે છે. મારે પુરવાર કરવાનું બાકી છે, મારે આવું બોલવાનો હક છે કે નહીં. તો આ નિયમ છે. પણ જો લતા બેસુરું ગાતા હોય તો મારો અભિપ્રાય સત્ય ઠરી જાય. પણ લતા સુરેલું ગાતા હોય તો હું ગમે એટલું બોલું ને, છાપાને એક પાનું ભરીને છપાવું તો કોઈ સાંભળે જ નહીં, લોકો લતાને જ સાંભળે. એમ કૃષ્ણે પોતાની યાત્રા, મેં કીધું એમ, એકલે હાથે સોનાની દ્વારકા બનાવી. પહેલી પત્ની મળી એમાં રિસેપ્શન નથી થયું ઢંગનું. અમારે હમણાં વચ્ચે મારે જવું પડ્યું તો અમારે એક મિત્રની ઘર ધમાલ થઈને નાના ભાઈના અંતે, પછી મને બોલાવ્યો, મને કે જરાક બધાને સમજાવો. જવું પડ્યું તો મુદ્દો હું હતો, ખબર છે કે નાના ભાઈને વાંધો એ હતો કે મોટા ભાઈનું જેવું ભવ્ય રિસેપ્શન થયું ને એવું મારા લગ્નમાં ન થયું. એ પાછો વાંધો 3 વર્ષે પેદા થયો, કંઈક માથાકૂટ થઈ. હા, મમ્મી બે ભાઈઓ ને બે અમારા મિત્રો, પાછા બે ભાઈઓ મારા મિત્રો, બરાબર. એટલે ધડબડાટી બોલી 3 વર્ષે, એટલે ભાભીનો ફોન આવ્યો